ની અક્ષર બ્રહ્મા ગુણાતીતાનંદ સ્વામીની કહાની આપેલી છે. સેવા કરે તે મહંત. એકવાર તરણેતરના મહંત જૂનાગઢ મંદિરે પધાર્યા. ચોક વાળતા એક સંતને પૂછ્યું, આ મંદિરના મહંત ક્યાં મળશે? તે સંતે કહ્યું, સામે સભા મંડપમાં હમણાં કથા કરવા આવશે. તેઓ સભા મંડપમાં પધાર્યા. પરંતુ આશ્ચર્ય, થોડી વાર પહેલા ચોક વાળતા સંત જ કથા કરવા આસને પધાર્યા. એ હતા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી. તેઓ તો આશ્ચર્યથી સ્વામી સામું જોતા રહ્યા અને તેમની કથા સાંભળતા રહ્યા. કથા પૂર્ણ થતાં જ તેમણે સ્વામીને પૂછ્યું, આપ આવા મોટા મંદિરના મહંત થઈને ચોક વાળતા હતા? ત્યારે સ્વામીએ હસતા હસતા પ્રત્યુત્તર આપ્યો કે અમારે ત્યાં તો સેવા કરે એ મહંત. આ સાંભળી તેમણે સ્વામી પ્રત્યે પૂજ્ય ભાવ પ્રગટ્યો. અક્ષર બ્રહ્માની અજાત શત્રુતા. સાવર ગામના ઉગા ખુમારને સંતો પ્રત્યે દ્વેષ હતો. તે એમ માનતા કે સંતોના સત્સંગથી લોકો નિર્વ્યસની થાય અને દારૂ જુગાર મૂકી દે, અને જો બધા જ આમ સુધરી જાય તો મોજ મજા રંગત બંધ થઈ જાય. આવા વિચારથી પ્રેરાઈ ગામમાં પધારેલા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તથા સાથેના સંતોને માર મારી ગામ બહાર કાઢી મૂક્યા. કણસતા પીડાતા સંતો ગામ બહાર વિલાપ કરતા હતા. લોકોની ચર્ચા પરથી સાંભળ્યું કે માર મારનાર ઉગા ખુમારને સંતાન નથી. આ સાંભળતા જ સ્વામીએ સંતોને કહ્યું, દરબારની ત્યાં દીકરો થાય અને દરબારની પર સત્સંગ થાય એની ધૂન કરો. સ્વામીની ધૂનના પ્રતાપે થોડા સમયમાં જ દરબારની ત્યાં દેવ જેવો દીકરો થયો અને દરબારને પણ સત્સંગ કરાવ્યો. સ્વામીને દીકરાએ ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. સ્વામી ઘરે જમવા પધાર્યા. દરબારને જ્યારે ખબર પડી કે સ્વામીએ મારના બદલે દીકરો આપ્યો, ત્યારે ઉગા ખુમાર સ્વામીની અજાત શત્રુતા પર ઓવારી ગયા. આ હતી અક્ષર બ્રહ્માની અજાત શત્રુતાની કહાની. હવે આપણે આગળ જોઈએ. અહીંયા અક્ષર બ્રહ્માની ઓળખાણની કહાની આપેલી છે. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરમાં સંતો ભક્તો સાથે ફૂલદોલ ઉત્સવ દરમિયાન રાસ રમીને ભક્તોને અપાર સુખ આપતા હતા. એકવાર રાસ રમતા કબીરના પદો ગવાતા હતા, જેમાં દેવો તથા અવતારો હાથ જોડીને સદગુરુને નમન કરે છે.
સદગુરુ ખેલે વસંત એ ભાવના પદો ગવાતા હતા. ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, એવા સદગુરુ કોણ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યો, મહારાજ એવા સદગુરુ તો આપ છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે હાથમાં રહેલી છડી ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં અડાડી કહ્યું, એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે. આ ગુણાતીતાનંદ સ્વામી તો સચ્ચિદાનંદ અક્ષર બ્રહ્મા તેજ છે. બ્રહ્મ માહોલ ધામ રૂપે અનંત કોટી મુક્તો તથા પુરુષો તમને ધારી રહ્યા છે. શ્રી હરિના મુખે સ્વામીનો અલૌકિક અને અસાધારણ મહિમા સાંભળી સહુ કૃતાર્થ થયા. તો અહીંયા કથિરમાંથી કુંદનની સ્ટોરી આપેલી છે. બાબરિયાવાડ વિસ્તારના વાલેરા વરુને પોતાના ભાઈ સાથે મિલકતની બાબતમાં વાંધો પકડ્યો. પોતાને અન્યાય થયો હતો. આ વાતથી રીસે ચડીને વાલેરો બહાર વટે ચઢ્યો. રસ્તેથી પસાર થતા વટે માર્ગુઓને લૂંટીને પોતાની રીસ પ્રગટ કરતો. એકવાર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તે રસ્તેથી પસાર થયા. વાલેરાના સાગરીતો સ્વામી તથા સંતોને પકડી વાલેરા પાસે લાવ્યા. સંતો પાસેથી કાંઈ ધન માલ ન મળ્યા, પરંતુ સ્વામીએ વાલેરાને શીખ આપી. સ્વામીના 70 શબ્દ પ્રકારથી વાલેરાનું અંતર ભેદાયું. સ્વામીએ તેને લૂંટફાટ મૂકી સદાચારી જીવન જીવવાની પ્રેરણા આપી. 7 દિવસમાં ગરસ પાછો મળશે એવા આશીર્વાદ વાલેરાને આપ્યા. અભણ વાલેરાને સંત દિવસથી ગણતરી માટે 7 ગાંઠવાળી સિંદરી આપી, રોજ 1 ગાંઠ ખોલવાની. 7મા દિવસે સામેથી વાલેરાનો ભાઈ ગરસ પાછો આપવા આવ્યો. સ્વામીની કરુણાથી ભીંજાયેલો વાલેરો વરુ છેવટ સુધી સ્વામીનો પરમ ભક્ત બનીને રહ્યો. પછી પાછળ ફોટો લઈ લઈશ ને, વિડીયો ઉતાર ત્યાં બોલી લઈ. સંત કૃપાએ સુખ ઉપજે. શિયાળાની એક રાત્રે ગુણાતીતાનંદ સ્વામી સંતો સાથે નારાયણ ઘરે બેસીને કથા વાર્તા કરતા હતા. ઠંડી ખૂબ હતી. કેટલાક હરિભક્તોએ તાપણું કરવા માટે લાકડા શોધવા નીકળ્યા. ત્યાં દૂરથી એક કાઠિયારણભાઈ પોતાના દીકરા બાઉદ્દીન સાથે લાકડા લઈને આવતી હતી. એની પાસે લાકડા માંગ્યા. તે બાઈએ બાઉદ્દીનને જાતે લાકડા આપવા મોકલ્યો ને કહ્યું, અલ્યા પુરુષની પાસે રૂપિયા ન માંગતો, પરંતુ દુઆ માંગજે. બાઉદ્દીનને સ્વામીને લાકડા આપ્યા અને પૈસાને બદલે આશીર્વાદ માંગ્યા. સ્વામી રાજી થયાને બોલ્યા, હવે તારે લાકડા કાપવા નહીં પડે. સંજોગો વસાત જૂનાગઢના નવાબ સાથે બાઉદ્દીનની બહેનના નિકાહ થયા અને બાઉદ્દીન નવાબના દરબારમાં દીવાન તરીકે નિમાયા. સ્વામીના આશીર્વાદથી બાઉદ્દીન કાઠિયારામાંથી દીવાન બન્યો. બાઉદ્દીન જીવ્યા ત્યાં સુધી સ્વામીના ઋણને સ્મરણમાં રાખેલું.
પ્રસન્ન છે. સરસ. રાગ તો જો મસ્ત. સરસ પાંચ પ્રસંગો આવ્યા.